વડોદરા જિલ્લાના કોયલી ગામના બારોટ ફળિયામાં રહેતી એક મહિલાએ પોતાની 2.5 મહિનાની દીકરીને જીવતી તળાવમાં ફેંકી દેવાની બનેલી ઘટનાના પગલે ચકચાર મચી જવા પામી છે. વડોદરાના કોયલી ગામના બારોટ ફળિયામાં રહેતી કલ્પનાબેન નામની મહિલાએ કોઈ કારણસર પોતાની 2.5 મહિનાની દીકરીને ઘરની પાછળ આવેલા તળાવમાં ફેંકી દીધા બાદ પોતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગઈ હતી. જોકે પોલીસ તપાસ દરમિયાન કરવામાં આવેલી પૂછપરછમાં તેનો ભાંડો ફૂટી જવા પામ્યો હતો. જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કોયલી ગામના બારોટ ફળિયામાં રહેતા રમેશભાઈ મોતીભાઈ પરમાર નાવની દીકરી 2.5 માસની હતી, જે ગુમ થઈ ગયા અંગેની પોલીસ સ્ટેશનમાં જાહેરાત આવતા તાત્કાલિક જવાહરનગર પીઆઈ અને એમના ડિસ્ટાફના કર્મચારીઓ તેમજ તમામ કોશિશીઓ કોયલી બારોટ ફળિયા મુકામે પહોંચી ગયેલા અને શોધખોળ આદરેલી. આ બાબતે રમેશભાઈની દીકરી ગુમ થવા અંગે તેની માતા કલ્પનાબેનનાએ જણાવેલ કે હું આજે સાંજે 7 વાગે અમારા ગામમાં રામમાપીર મંદિર ખાતે ભંડાર હોય ત્યાં જમવા માટે ગયેલ, તે દરમિયાન મારી 2.5 માસની બેબીને ઘરમાં મૂકીને ગયેલ અને જમીને પરત આવેલ તે વખતે મારી બેબી ઘરમાં હતી નહીં, એ રીતની હકીકત જણાવતા જે અંગે જવાહરનગર પોસ્ટે IPC 363 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ બાબતે ઊંડાણપૂર્વકની અને ઘનિષ્ઠ પૂછપરછ કરતાં તપાસ કરતાં ફરિયાદી કલ્પનાબેનને 4-5 દીકરીઓ હતી, એમાં લક્ષ્મીબેન જે ગુમ થયેલ હતી એ સૌથી નાની 2.5 માસની હતી. આ કલ્પનાબેનને 5 દીકરીઓ હોય, કલ્પનાબેનને મનમાં લાગી આવતા ને ગુસ્સામાં અને આવેશમાં આવી જતાં આ નાની બાળકીને 2.5 માસની બાળકીને તેણીએ તળાવમાં જીવતી ફેંકી દીધેલી, એમ હકીકત તપાસ દરમિયાન બહાર આવેલી અને આ બાબતે કલ્પનાબેનની પૂછપરછ કરતાં તેઓએ પણ આ બાબતે કબૂલાત કરેલી. આ બાબતની કબૂલાત કરતાં તળાવમાં તરવૈયા મારફતે તપાસ કરાવતા બાળકીની લાશ મળી આવેલ છે અને આગળની કાર્યવાહી